નર્મદા જિલ્લાના ચાણોથી કેવડીયા વચ્ચે બત્રીસ કિલોમીટરનો રેલવે ટ્રેક રેકોર્ડ બ્રેક ઝડપે નવ મહિનામાં બનાવવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને રેલવે યુનિવર્સિટીમાં કે સ્ટડી તરીકે ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે તે સમયે આ પ્રોજેક્ટની સમગ્ર ટીમને બિરદાવવામાં આવી હતી હવે ટ્રેકની હાલત કથળતા પ્રોજેક્ટના ઇન્ચાર્જની ત્રણ દિવસ પહેલાં બદલી કરી દેવામાં આવી છે સ્ટેચ્યુના બત્રીસ કિલોમીટરના ટ્રેક પર બાવીસ જગ્યાએ માટી ધોવાઈ જતા વેસ્ટર્ન રેલવેના એન્જિનિયરો અને અધિકારીઓની ટીમ સોમવારે કેવડીયા ખાતે તપાસ હાથ ધરી હતી સમારકામની કામગીરી માટે રેલવેના સો ટ્રેકમેન અને પચાસ અધિકારીઓ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવનાર સંસ્થા અને સમગ્ર પ્રોજેક્ટ કરનાર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કામે લાગી ગયા છે આગામી એક મહિના સુધી કામગીરી ચાલશે વેસ્ટર્ન રેલવે દ્વારા આ ઘટનાને વરસાદમાં બનતી સામાન્ય ઘટના ગણાવી છે જ્યારે રેલવે દ્વારા કેવડીયા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીની મુંબઈ ખાતે બદલી કરવામાં આવી છે આગામી ત્રીજી ઓગસ્ટે વડોદરા કેવડીયા રેલવે લાઈનનું જીએમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવનાર છે ત્યારે આ ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે ચાણથી કેવડિયા સુધી પચાસ કિલોમીટર સ્પીડ પર ટ્રેન ચલાવવા અને ત્રણ રેલવે બ્રિજ પાસે માત્ર દસ ની સ્પીડ રાખવા આદેશ સાથે જે તે સમયે પ્રોજેક્ટની ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું ટ્રેક દોવાતા ડેપ્યુટી ચીફ એન્જિનિયરની દાદર ખાતે બદલી કરી દેવામાં આવી છે તો પંદરમી ઓગસ્ટના જીએમ એવોર્ડમાંથી વડોદરા સિવિલ વિભાગના અધિકારીઓને પણ બાખાત રાખવામાં આવ્યા છે જ્યારે કેવડીયા પ્રોજેક્ટ સંભાળનાર સિવિલ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયરનું આઠ મહિના બાદ પ્રમોશન આવતું હોવા છતાં દાદર ખાતે બદલી કરવામાં આવી છે આ ઘટનાને પગલે હાલ એવો સવાલ ઊભો થાય છે કે આવું કેમ બન્યું તેનું કારણ એ છે કે માટીનું યોગ્ય રીતે દબાણ નથી થયું તથા ગત વર્ષે આ વિસ્તારમાં માટી પુરાણા બાદ ટ્રેક પર પાણી ભરાયું તેમજ ટ્રેક ઊંચો લેવામાં આવ્યો નથી ઉતાવળે કામગીરી કરવામાં આવી એટલું જ નહીં પરંતુ વરસાદી પાણીના નિકાલનું કામ પણ હજુ બાકી છે ટ્રેકની બાજુની માટીમાં ઘાસ ઉગાડી હોત ટ્રેક શરૂ થયા બાદ મેન્ટેનન્સ સમયે પથ્થર નાખવામાં આવ્યા હોત તો કમિશનર ઓફ રેલવે સેફ્ટીના સૂચનો અનુસાર બદલાવ કરવામાં આવ્યો હતો તો આવી ઘટના બનવાની કોઈ સંભાવના રહી નહોત રાજેન્દ્રસિંહ કઠવાડિયા